ચાલો બાળકો પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ તો રેખાઓ અને ખૂણાઓ વિશે આપણે વાત કરીએ તો આપણે યામ ભૂમિતિ ચેપ્ટર માં એવું શીખાતા કે એક સમચિતિજ રેખા હોય એક શિરોલંબ રેખા હોય અને આ બંને રેખાઓ વચ્ચે 90 અંશનો ખૂણો બનતો હતો આ ઉપરાંત આપણે જોઈએ કે કોઈ એક બીજી રેખા હોય અને બે રેખાઓ એકબીજીને છેદે તો એ ચાર ખૂણાઓ બને છે બરાબર આ ઉપરાંત ધારો કે તમારે કોઈ એક પ્રોજેક્ટ કરવાનો હોય તો એની અંદર પણ તમારે કોઈ મકાન બનાવવાનું હોય પ્રોજેક્ટ તો એની અંદર પણ જુદા જુદા ખૂણાઓ બનાવવા જ પડે છે મકાનના નકશો બનાવવો હોય તો એની અંદર પણ જુદા જુદા ખૂણાઓ એ છેદતી રેખાઓ દોરવી પડે છે આ ઉપરાંત જ્યારે સમાંતર રેખાઓ હોય આ સમાંતર રેખાઓને કોઈ એક બીજી રેખા છેદે તો એનાથી જે બનતા ખૂણાઓ છે બરાબર અંતઃકોણો અનુકોણો યુગ્મકોણો આ બધા જ વિષય આપણે આ પ્રકરણની અંદર ભણશું આ ખૂણાઓના ગુણધર્મો વિશે પણ ભણશું બરાબર આપણે વિજ્ઞાનની અંદર પણ જાણીએ છીએ કે કાચનો એક લંબઘન હોય તો એમાં હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં કોઈ કિરણ પસાર થાય ત્યારે તે લંબ તરફ વાકું વળે છે તો અહીંયા પણ આપાત કોણ ને વક્રીભૂત કોણ એવા ખૂણાઓનો અભ્યાસ કરવાનો આવે છે આ ઉપરાંત ધારો કે કોઈ એક પદાર્થ છે એના ઉપર બે જુદી જુદી દિશામાં બળ લાગે છે એક બળ સમચિતિજ દિશામાં એક બળ શિરોલંબ દિશામાં તો પરિણામી બળ કઈ દિશામાં લાગશે એના માટે પણ ખૂણાઓનો અભ્યાસ જરૂરી છે મોબાઈલનો કોઈ એક ટાવર ઊભો હોય આ રીતે બરાબર અને એની ઊંચાઈને આપણે h કહીએ અને ટાવરથી આપણે x જેટલા અંતરે ઊભા રહી અને ત્યાંથી જો આપણે એનો ઉત્સેદ કોણ માપીએ અને તે થીટા થાય તો અહીંયા પણ ખૂણાના માપને આધારે અને ટાવરથી આપણે કેટલા અંતરેથી ખૂણો માપ્યો એના આધારે ટાવરની ઊંચાઈ પણ શોધી શકીએ છીએ આ ઉપરાંત દીવાદાંડી હોય બરાબર અહીંયા ધારો કે આ એક દીવાદાંડી છે અને સમુદ્રની અંદર કોઈ વહાણ આવી રહ્યું છે આ રીતે કોઈ હોડી આવી રહી છે વહાણ આવી રહ્યું છે તો આ દીવાદાંડીથી વહાણનું અંતર કેટલું હશે એ જાણવું હોય તો આપણે વહાણથી એક ખૂણો માપવો પડે દીવાદાંડીની ટોચનો અને દીવાદાંડીની ઊંચાઈ આપણને ખબર હોય તો આપણે દીવાદાંડીથી વહાણનું અંતર આસાનીથી શોધી શકીએ છીએ આ બધા જ પ્રકારના દાખલાઓ તમારે ધોરણ 10 માં આવશે બરાબર આ ટાવરની ઊંચાઈ દીવાદાંડીની ઊંચાઈ દીવાદાંડીથી જહાજનું અંતર આ બધું શોધવાનું આવશે તો આ બધા જ ની અંદર આપણે ખૂણાઓનો અભ્યાસ ખૂબ જ અગત્યનો બને છે અને એટલા માટે જ આ પ્રકરણમાં આપણે જુદા જુદા ખૂણાઓ અને તેમના ગુણધર્મોનો અભ્યાસ કરશું અને ખૂણાઓ સંબંધી કેટલાક પ્રમેયો છે એની સાબિતી પણ આપીશું ચાલો બાળકો આપણે કેટલાક પદોને સમજીએ એમાં પહેલું પદ છે રેખાખંડ બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય આ લાલ કલર થી જે બતાવેલ છે તે રેખા L છે એનો એક ભાગ અહીંયા બ્લુ કલર થી બતાવ્યો છે કે જેને બે અંત્ય બિંદુઓ છે એક અંત્ય બિંદુ A અંત્ય બિંદુ એટલે છેડો એક અંત્ય બિંદુ A અને બીજું અંત્ય બિંદુ B તો આ બ્લુ કલર થી જેટલો ભાગ છે ને તેને રેખાખંડ કહેવાય અને રેડ કલર થી આખી આખી સળંગ છે ને તે રેખા છે બરાબર આ રેખા L છે અને એમાંનો એક ભાગ બે અંત્ય બિંદુ A અને B વાળો એને રેખાખંડ કહેવાય જ્યાં એને એક અંત્ય બિંદુ અને B ને એનું બીજું અંત્ય બિંદુ કહેવાય છે એવી જ રીતે કિરણ તો એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને આ એક જ અંત્ય બિંદુ ધરાવે છે અહીંયા જોઈએ આપણે તો આ A છે એ એક જ અંત્ય બિંદુ છે બીજો છેડો છે જ નહીં અનંત અંતર સુધી છે એટલે એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય છે બરાબર તો અહીંયા આપણે જોઈએ તો આ AB છે તે કિરણ છે બરાબર એમાં એક જ છેડો છે A એક જ અંત્ય બિંદુ છે B તરફ અંત્ય બિંદુ છે જ નહીં તે સળંગ છે અનંત અંતર સુધી સળંગ છે એટલે એને કિરણ કહેવાય છે એટલે કિરણને એક જ અંત્ય બિંદુ હોય રેખાને બે અંત્ય રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે સમરેખ બિંદુઓ જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય અહીં આપણે જોઈએ તો A B અને C ત્રણે એક જ રેખા પર આવેલા છે બરાબર અહીંયા P Q અને R ત્રણે એક જ રેખા પર આવેલા છે તો એને સમરેખ બિંદુઓ કહેવાય અને અસમરેખ બિંદુઓ સમરેખ ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય મેં અહીંયા ત્રણ બિંદુ S T અને U બતાવ્યા છે આ ત્રણેયમાંથી પસાર થતી કોઈ આપણે સીધી રેખા દોરી શકશું નહીં એટલે એને અસમરેખ બિંદુ કહેવાય એટલે ત્રણ કે તેથી વધારે બિંદુ કારણ કે બે બિંદુમાંથી તે એક રેખા પસાર થાય જ એટલે બે બિંદુ માટે સમરેખ કે અસમરેખ હોવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કારણ કે બે બિંદુને તમે કોઈ પણ જગ્યાએ દોરો આ બે બિંદુ છે અહીંયા કે
તો એમાંથી એક રેખા પસાર થશે જ બરાબર આ બાજુ આ બે બિંદુ હોય તો એમાંથી પણ એક રેખા પસાર થશે જ બરાબર આવી રીતે બે બિંદુ હોય તો એમાંથી પણ એક રેખા પસાર થશે એટલે બે બિંદુ હોય ને તો એમાંથી તો એક રેખા 100% પસાર થશે એટલે બે બિંદુ માટે સમરેખ કે અસમરેખ હું તેવો પ્રશ્ન આવતો નથી બરાબર હવે આપણે આગળ જોઈએ ત્યારબાદ આવે છે ખૂણો જ્યારે બે ભિન્ન કિરણો એક કિરણ બી થી શરૂ થઈને એ તરફ અનંત અંતર સુધી અને બીજું કિરણ પણ બી માંથી જ શરૂ થઈ અને સી તરફ અનંત અંતર સુધી જ્યારે બે ભિન્ન કિરણો એટલે જુદા જુદા કિરણો સામાન્ય અંત્ય બિંદુ માંથી ઉદ્ભવે સામાન્ય અંત્ય બિંદુ એટલે બી છે ને એ કિરણ બી અને કિરણ બી સી બે નું સામાન્ય અંત્ય બિંદુ છે એટલે બે ભિન્ન એટલે જુદા જુદા કિરણ હોવા જોઈએ અને સામાન્ય અંત્ય બિંદુ હોવું જોઈએ એટલે અંત્ય બિંદુ બી છે એ કિરણ બી એ નું અને બી સી નું બે નું સામાન્ય છે એમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે તો અહીંયા કિરણ બી એ અને કિરણ બી સી એનું સામાન્ય ઉદ્ભવ બિંદુ બી છે તો સંકેતમાં આને ખૂણો એ બી સી લખાય એટલે કે શિરો બિંદુ છે ને એ આમાં વચ્ચે આવે આ ખાસ ધ્યાન રાખજો શિરો બિંદુ છે તે વચ્ચે લખાવવું જોઈએ હવે બાજુ તો કિરણ બી એ અને કિરણ બી સી બરાબર આ કિરણ બી એ અને કિરણ બી સી એ ખૂણા એ બી સી ની બાજુ અથવા તેને ભુજ પણ કહેવાય છે શિરોબિંદુ આ જે વચ્ચે જ્યાં સામાન્ય ઉદ્ભવ બિંદુ છે એને શિરોબિંદુ કહેવાય એટલે બી એ ખૂણા એ બી સી નું શિરોબિંદુ છે આ બી યાદ રાખજો કે બંનેનું જે સામાન્ય અંત્ય બિંદુ છે ને બરાબર એ જ એનું શિરોબિંદુ થાય આપણે અહીંયા અને શિરોબિંદુ વચ્ચે હોય એવી રીતે ખૂણો એ બી સી લખાય આમ બરાબર હવે ખૂણાઓના પ્રકાર વિશે આપણે ભણીએ ચાલો બાળકો હવે આપણે ખૂણાના પ્રકારો વિશે ભણીએ તો લઘુ કોણ આમ તો બધાને આ ખૂણાના એટલા પ્રકાર તો ખ્યાલ જ છે લઘુ કોણ એટલે જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય તે ખૂણાને લઘુ કોણ કહેવાય છે એટલે આ જે ખૂણો છે લઘુ કોણ તો આ ખૂણાનું માપ x હોય તો x એ 0 થી મોટો અને 90 થી નાનો હોય એટલે 0 અંશ થી મોટો અને 90 અંશ થી નાના માપવાળા ખૂણાને લઘુ કોણ કહેવાય કાટકોણ જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહેવાય છે એટલે કે આ ખૂણો છે એમાં એનું માપ y હોય તો કાટકોણમાં y એટલે 90 અંશ ગુરુકોણ જે ખૂણાનું માપ 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય 90 થી ઓછું નહીં 180 થી વધુ નહીં તો 0 અંશ અને 180 અંશની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય આ ગુરુકોણ છે એનું માપ z છે તો z નું માપ કેટલું હોય તો કે 90 અંશથી મોટો z હોય અને 180 અંશથી નાનો z હોય છે તો આ ગુરુકોણનું માપ થયું એક 90 થી મોટું 180 થી નાનું કાટકોણમાં એક્ઝેક્ટ 90 હોય અને લઘુકોણનું માપ 0 થી મોટું અને 90 અંશથી નાનું હોય છે ચાલો બાળકો સરળ કોણ જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય 180 અંશ એટલે એક સીધી રેખા જ થાય આ એનું ઉદ્ભવ બિંદુ O છે અને આથી આ માપ છે એનું માપ S તો S નું મૂલ્ય 180 અંશ છે એટલે 180 નો ખૂણો બનાવે તો તેને સરળ કોણ કહેવાય વિપરીત કોણ તો જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય તેવા ખૂણાને વિપરીત કોણ કહેવાય તો આ એક કિરણ છે આ બીજું કિરણ તો આપણે આ કિરણથી માંડી અને આ બાજુથી આ માપ લેવાનું છે એટલે જો આમ સીધું હોય તો 180 થાય પણ આ ખૂણો છે 180 થી વધી ગયો છે બરાબર છે દાખલા તરીકે જુઓ આવી રીતે હોય તો સરળ કોણ છે બરાબર આ લઘુ કોણ આ કાટકોણ આ ગુરુ કોણ આ સરળ કોણ અને હવે સરળ કોણ થી આવી રીતે વધારે કરી એટલે શું થશે વિપરીત કોણ થશે તો જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવાય આ ખૂણાનું માપ t છે તો t નું મૂલ્ય 180 થી મોટું અને 360 અંશ થી નાનું હોય છે બરાબર ચાલો બાળકો ત્યારબાદ આવે છે કોટિકોણ જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય આ બે ખૂણા છે તેના માપનો સરવાળો આનું માપ x આનું માપ y તો બેનો સરવાળો 90 અંશ થતો હોવો જોઈએ તો તેમને એકબીજાના કોટિકોણ કહેવાય બરાબર આગળ જોઈએ આ y છે પૂરક કોણ જે બે ખૂણાઓના માપનો સરવાળો અહીંયા સરવાળો 180 છે અહીંયા સરવાળો 90 છે
તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. આ બે ખૂણા છે, બેયનો સરવાળો 180 છે. પહેલા ખૂણાનું માપ a, બીજાનું b, તો a વત્તા b બરાબર 180 અંશ. એટલે કોટિકોણ એટલે સરવાળો 90, પૂરક કોણ એટલે સરવાળો 180 અને બે ખૂણાઓ હોવા જોઈએ. ચાલો બાળકો આસન કોણો. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એટલે અહીંયા આપણે બે ખૂણાઓ જોઈ શકીએ છીએ. એક ખૂણાને આપણે રેડ બતાવી દઈએ, એ બી ડી, આ બી ડી ખૂણો બરાબર, અને એક બ્લુ છે ડીબીસી. બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય તો બંનેનું શિરોબિંદુ એક જ છે અહીંયા બી. એક ભૂજ સામાન્ય હોય, એટલે જો આ રેડ અને બ્લુ બે એક જ ભૂજ છે, અને અહીં લખ્યું છે સામાન્ય ભૂજ. અને સામાન્ય ન હોય તેવા ભૂજ, એટલે આ ભૂજ સામાન્ય ન હોય તેવા ભૂજ બરાબર, એ સામાન્ય ભૂજની જુદી જુદી બાજુએ હોય, એટલે એવા બે ખૂણા, એક રેડ અને એક બ્લુ, કે જેનું એક ભૂજ સામાન્ય છે અને બાકીના બે ના, આ રેડ નું એક ભૂજ આ બાજુ છે અને બ્લુ નું એક ભૂજ આ બાજુ છે, એ સામાન્ય ભૂજ જે છે, સામાન્ય કિરણ, એની જુદી જુદી બાજુ, એટલે એક આ તરફ છે અને બીજું આ તરફ છે, અને શિરોબિંદુ સામાન્ય હોય. તો જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, એક જ એટલે સામાન્ય, એવું પણ આપણે લખી શકીએ, સામાન્ય હોય, એક ભૂજ સામાન્ય હોય, અને સામાન્ય ન હોય તેવા ભૂજ, એ સામાન્ય ભૂજની જુદી જુદી બાજુએ હોય બરાબર. આ સામાન્ય ભૂજ છે એની એક આ તરફ છે અને એક આ તરફ છે. આ એક રેડ ખૂણો અને એક બ્લુ, બંનેનું એક ભૂજ સામાન્ય, રેડ નું એક ભૂજ એક તરફ અને બ્લુ નું બીજું ભૂજ છે એ સામાન્યની બીજી તરફ, એટલે જુદી જુદી બાજુએ હોય, અને શિરોબિંદુ બેમાં સામાન્ય હોય. તો ખૂણો એ બી ડી અને ખૂણો ડી બી સી બરાબર, એ બી ડી અને ડી બી સી એ આસન ખૂણો છે, અને એ બી ડી અને ડી બી સી નો જો સરવાળો કરીએ, આ અને એક અને આ બે, આ નંબર આપી દીધા ખૂણા, આ બંનેનો સરવાળો કરો તો આખો ખૂણો થઈ જાય એ બી સી, એટલે આખો ખૂણો એબીસી બરાબર પેલો ખૂણો એબીડી અને બીજો ખૂણો ડીબીસી, બેનો માપનો સરવાળો છે બરાબર. હવે ખૂણાઓની રૈખિક જોડ, તો આ આસન કોણ જે છે એ આવી રીતના હતા, આપણે જોઈએ તો આ રીતે છે, આ રીતે આસન કોણ છે બરાબર. હવે જો આ ભૂજ છે એને આ રીતે લઈ જાય અને આ આ સરળ કોણ બનાવે બરાબર, આ રેડ અને બ્લેક એ સરળ કોણ બનાવતા હોય, એટલે કે સીધી રેખામાં આવી જતા હોય, આવી રીતે આપણે વિચારી લઈ, આ સરળ કોણ બનાવે અને એમાંથી એક આ રીતે કિરણ નીકળે, તો એક આ બાજુ ખૂણો ને એક આ બાજુ ખૂણો બને, આ બે રેખિક જોડના ખૂણા બને. તો એની વ્યાખ્યામાં શું લખ્યું છે કે જો બે આસન કોણોના સામાન્ય ન હોય તેવા ભૂજ, આ સામાન્ય ના હોય તેવા ભૂજ બરાબર, એટલે કે આ આ ભૂજ છે એને આમ ખોલી નાખીએ અને આ ભૂજને અહીંથી આમ લઈ લઈએ, તો આ બે છે એ સરળ કોણ બનાવશે, એટલે કે સામાન્ય ન હોય તેવા ભૂજ એક રેખા બનાવે, તો તેવા ખૂણાઓની જોડને રેખિક જોડના ખૂણા કહેવાય. અહીંયા અહીંયા પણ આપણે ખૂણાને નંબર આપી દો 1 અને 2. તો અહીંયા જોઈએ આપણે તો આસન કોણ તો છે જ બરાબર, આને હું રેડ કલર થી બતાવી દઉં છું, આ રેડ કલર અને આ બ્લુ કલર. તો રેડ માં અહીંયા 1 છે અને બ્લુ માં અહીંયા 2 છે, તો રેડ કલર ના ખૂણાને 1 નંબર આપ્યો છે, બ્લુ ને આપણે 2 નંબર આપ્યા છે. હવે બે નું એક ભૂજ સામાન્ય છે અને બાકીના ભૂજ છે એ પરસ્પર વિરુદ્ધ કિરણ છે, જુઓ બરાબર, એટલે કે એ સરળ કોણ બનાવે છે, x o z એ શું છે, સરળ કોણ છે, એટલે કે એક રેખામાં આવેલા છે, એક રેખામાં આવેલા છે. તેથી ખૂણો x o y અને y o z એ રેખિક જોડના ખૂણાઓ છે, અને એ બેયનો સરવાળો કરી x o y અને y o z એટલે 180 અંશ થાય બરાબર. તો આ રીતે આપણે આ બે વ્યાખ્યા બરાબર સમજવાની અને વ્યવસ્થિત લખજો એટલે ખ્યાલ આવી જાય. આસન કોણ એટલે બીજું કાંઈ નહીં, એક ભૂજ સામાન્ય, બાકીના ભૂજ પરસ્પર વિરુદ્ધ બાજુએ, અને રેખિક જોડમાં આસન કોણ જેવો કે જેના સામાન્ય ના હોય એવા ભૂજ OZ અને OX એ એક રેખા બનાવતા હોય, તો એવા ખૂણાઓને રેખિક જોડના ખૂણા કહેવાય. રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે, એ ખાસ યાદ રાખવાનું છે. અભિકોણો, સામાન્ય શિરોબિંદુ ધરાવતા, એક જ શિરોબિંદુ O છે, બે ખૂણાઓ, એક ખૂણો AOC અને બીજો ખૂણો BOD,
जो एक खूणा नो दरेक भुज बीजा खूणा ना भुज साथे मळीने रेखा बनावे तो तेवा खूणाओने अभिकोणो कहेवाय। એટલે બે ખૂણામાં ભુજ એક સોરી શિરોબિંદુ સામાન્ય હોય અને એક ખૂણાના બે ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને એક રેખા બનાવે। જો આ બ્લુ અને રેડ એક રેખા બનાવે, અહીંયા પણ બ્લુ અને રેડ એક રેખા બનાવે છે, તો આ બે ખૂણા એક બ્લુ અને રેડ બરાબર, આ રેડ ખૂણો અને આ બ્લુ ખૂણો આ બંનેને એકબીજાના અભિકોણો કહેવાય। હવે આવી જ આકૃતિ હોય એવું તો નથી, આવું પણ બની શકે। આપણે વિચારીએ तो खूणो ए ओ डी અને બી ઓ સી આ પણ રેખીક અભિકોણો થશે। ખૂણો એ ઓ ડી અને ખૂણો બી ઓ સી પણ અભિકોણો છે, આ પણ અભિકોણો છે। એ ઓ સી સોરી એ ઓ ડી અને બી ઓ સી પણ અભિકોણો છે બરાબર। એટલે કે એ ઓ ડી અને બી ઓ સી આ અભિકોણ કહેવાય અને આડા પણ અભિકોણ કહેવાય। ટૂંકમાં જ્યારે બે રેખાઓ એકબીજીને છેદે ત્યારે ચાર ખૂણાઓ બને, આ ચાર ખૂણામાં સામસામેના અભિકોણ કહેવાય। એક અને ત્રણ અભિકોણ છે અને બે અને ચાર અભિકોણ છે બરાબર, અને અભિકોણના માપ સરખા હોય છે, આવું આપણે યાદ રાખવાનું છે। ચાલો પૂર્વધારણા 6.1, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, એટલે આ કિરણ ઓસી છે એનું ઉદ્ભવ બિંદુ ઓ એ રેખા એબી પર આવેલું છે, આ રેખા એબી એના પર ઉદ્ભવ બિંદુ ઓ આવેલું હોય તેવું એક કિરણ ઓસી। જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, કિરણ ઓસી એનું ઉદ્ભવ બિંદુ ઓ એ રેખા એબી પર છે બરાબર, તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓ, આ એક કિરણ ઓસી અને રેખા એબી એનાથી બે ખૂણા બને, એક ખૂણો એ ઓ સી એટલે પેલો ખૂણો અને ખૂણો બી ઓ સી એટલે બીજો ખૂણો, બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે, એટલે ખૂણો એ ઓ સી વત્તા ખૂણો બી ઓ સી બરાબર 180। અને આમ જોઈએ તો આપણે બીજી રીતે જોઈએ તો આ રૈખિક જોડના ખૂણાઓ થાય। પૂર્વધારણા 6.2, કે જો બે આસન કોણોનો સરવાળો 180 અંશ હોય, બે આસન કોણોનો સરવાળો 180 અંશ હોય એટલે ફરજિયાત આપણે અહીંયા એક રેખા અને અહીંથી એક કિરણ દોરવું પડે, આ ઓ સી। જો બે આસન કોણો આ પેલો અને બીજો, બે આસન કોણોનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ, સામાન્ય ન હોય તેવી બાજુ એટલે આ જે છે ઓસી આ સામાન્ય બાજુ છે, આ સામાન્ય બાજુ, અને એક ઓબી એ સામાન્ય ન હોય તેવી બાજુ, સામાન્ય ન હોય તેવી બાજુ, અને ઓએ એ પણ સામાન્ય ન હોય તેવી બાજુ, સામાન્ય ન હોય તેવી બાજુ। બરાબર, તો એક ઓબી અને એક ઓસી એ સામાન્ય નથી બાજુ બરાબર। અહીંયા જો સામાન્ય બાજુ જોવી હોય તો આપણે આમ કહી શકીએ કે આ રેડ કલર થી છે, એક ખૂણો રેડ કલર થી બરાબર, અને બીજો છે તે બ્લુ કલર નો ખૂણો છે બરાબર। આ રીતે આ રેડ કલર નો ખૂણો આ બાજુનો છે તે બ્લુ કલર નો ખૂણો, તો આ બંને ખૂણાઓની વાત કરીએ તો બંનેની અંદર આ ઓસી છે એ સામાન્ય બાજુ છે। હવે જો બે આસન કોણોનો સરવાળો આ એઓસી અને બીઓસી નો સરવાળો ખૂણો એઓસી વત્તા ખૂણો બીઓસી બરાબર 180 અને ખૂણો એઓસી અને ખૂણો બીઓસી આસન કોણો છે બે આસન કોણોનો સરવાળો 180 થતું હોય તો એની આ સામાન્ય બાજુ અને સામાન્ય ન હોય તેવી બાજુ કિરણ ઓબી અને કિરણ ઓએ એ બંને બંને એક રેખા બનાવે બરાબર। તો આ પૂર્વધારણા 6.1 એમાં એમ કીધું છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, કિરણ ઓસી છે એનું ઉદ્ભવ બિંદુ ઓ એ રેખા પર હોય બરાબર, તેવા કિરણ
અને આ રેખા એનાથી જે બે ખૂણા બને એ બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય આમે જોઈ શકાય કે રેખિક જોડના છે અને આ પૂર્વધારણા 2 એમાં એવું કીધું છે કે આસન કોણોનો સરવાળો 180 થતો હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ આ ઓસી સામાન્ય છે બાકીની બે OB અને OA એ એક રેખા બનાવે બરાબર એટલું આપણે યાદ રાખવાનું છે